गुड मॉर्निंग स्टूडेंट्स, स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती। गुजराती विषय में आज आपने चैप्टर 5 एक मुलाकात आ पाठनो स्वाध्याय अने अभ्यास कम्प्लीट करवाना छे। तो चलो आपने ते जोईशुं। सो अहीं जुओ स्टूडेंट्स, आपने शब्द समझूतीना शब्दों आपी दीधेला छे। ओके, तो जोई जोईने तमारे आ शब्द समझूतीना शब्दों लखी देवाना छे। अने आ शब्दों तमने खबर छे कि समानार्थी शब्द अने शब्द समूह माटे एक शब्द मां पूछाय ज छे। ओके, सो तमारे तैयारी जाते आ शब्दों नी करी देवानी छे। ओके, नेक्स्ट आपने जोईए तो रूढ़ी प्रयोग अहीं जोवा मळे छे। जो सूर पूर्वो, ओके, सो हामा हा कहेवी। ओके, सो ये समझी लेवानुं छे। नेक्स्ट छे आपने अभ्यास प्रश्नों, एमां एमसीक्यूज। फर्स्ट, कोईपण राज्यनो वडो मथक कया नामे ओळखाय छे? तो शुं आवशे आंसर? चलो कहो, कोईपण राज्यनो वडो मथक कया नामे ओळखाय? सो एनो आंसर आवशे गांधीनगर, पाटनगर, राज्यनुं हृदय, के हरियाणु नगर। शुं आवशे? तो एनो आंसर छे पाटनगर। ओके, चलो नेक्स्ट आपने जोईए तो सेकंड क्वेश्चन, गांधीनगरनी स्थापना क्या नेतानी स्मृतिमां करवामां आवी छे? ओके, सो गांधीनगरनी स्थापना महात्मा गांधीनी स्मृतिमां करवामां आवी छे। गांधीनगर ग्रुप केटला सेक्टरमां वहेंचायेलू छे? तो केटला सेक्टर आवशे कहो जोईए, छे ध्યાનમાં તમને? हाँ, गांधीनगर कुल 30 સેક્ટરમાં વહેંચાયેલું છે, બરાબર। ચલો અહીં આપણે પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન 2, નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો, બરાબર। તો ચાલો આપણે પ્રશ્નના જવાબ જોઈ લઈએ। ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? ઓકે, તો ચાલો એ રહ્યો જવાબ। અહીં આ પ્રશ્નનું ઉત્તર એક બે વાક્યમાં લખવું પડે એમ છે, માટે આ પ્રશ્નનું ઉત્તર આપણને બે ત્રણ વાક્યમાં લખવાનું થશે। ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો ગાંધીનગરના કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે। ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે। દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણ લાગે છે। આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે। સેકન્ડ ક્વેશ્ચન છે, ગાંધીનગરના માર્ગોની શી વિશેષતા છે? તો ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે। આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે। આમાં કથી જ સુધી કક્કાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો અને 0, 1, 2, 3 એ અંકો પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે। ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે। પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે, ઠીક છે। ચલો થર્ડ ક્વેશ્ચન, વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે, બરાબર। ફોર, વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? તો વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવન એવું નામ આપવામાં આવ્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિફ્થ, વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ધારા એટલે કાયદા ઘડાય છે। સિક્સ, મંત્રીશ્રીઓ, ઓકે, શું ક્વેશ્ચન છે? મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચવામાં આવ્યા છે? સો મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો 7 બ્લોકમાં વહેંચવામાં આવ્યા છે। હવે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો છે, એમાં ક્વેશ્ચન 1 છે, નીચેના પ્રશ્નો ઉત્તર આપો। ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન, વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? ભાઈ, ગમે ત્યાં આપણે સરકારી જગ્યા હોય તો પ્રવેશવા માટે પરવાનગી લેવી જોઈએ જ, ઓકે, અને અહીં તો ખૂબ જ જરૂરી છે પરવાનગી। ઓકે, સો કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી ખૂબ જરૂરી છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે, જેમાં આપણે જોઈએ તો જો તમે ધારાસભ્ય હો, બરાબર, જોઈ રહ્યો ક્વેશ્ચન નંબર 2, જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરો? જો હું ધારાસભ્ય હોઉં તો જે નાના છે એ આવે છે, જે આપણને ફંડ મળ્યું છે એ ફંડનો ઉપયોગ મારા વિસ્તારમાં, બરાબર છે, હું વિકાસ કરવામાં કરું। મારા વિસ્તારમાં બાગ બગીચા ના હોય તો બાગ બગીચા તૈયાર કરાવ, પછી પ્રજાને પૂરતું પાણી પીવાની વ્યવસ્થા ન હોય, વીજળીની વ્યવસ્થા ન હોય તો આ બધી વ્યવસ્થાઓનું હું આયોજન કરું। ઓકે, નેક્સ્ટ છે,
આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 છે, એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? તો એક નાગરિક તરીકે મને રાજ્યના રોડ રસ્તા, બરાબર છે, પછી પહોળા રસ્તા છે, તે શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારા મકાનો, પછી રોજગારીની સવલતો, વાહન પાર્કિંગની વ્યવસ્થા, બરાબર છે, પછી પ્રવાસન ક્ષેત્રો, મંદિરોની વ્યવસ્થા, બધું જ આ મને એ ગમે તેવું છે, બાબતો સારી લાગે છે. તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? આપણા ગામને હરિયાળું બનાવવા બધે જ વૃક્ષો ઉગાડી શકાય, બરાબર, ફળિયા દીઠ, સોસાયટી દીઠ આપણે વૃક્ષો ઉગાડી શકાય, બગીચાઓ પણ બનાવી શકાય, બરાબર, ફૂલ છોડની વધારે માવજત કરીએ તો ચોક્કસ હરિયાળું બને. ફિફ્થ, તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખવાનું, તમારી જાતે, બરાબર, લખવાનું છે. તમારા વિસ્તારમાં આવેલા જોવાલાયક સ્થળની મુલાકાત જો હોય, બરાબર, કોઈ સ્થળ, તો એ વિશે તમારે જાતે લખો. ક્વેશ્ચન નંબર 2, શબ્દ સમજૂતીના શબ્દો જો આપ્યું ને, રાજ્યના કાયદા ઘડનારી સભા એટલે ધારાસભા, શું આવશે જવાબ? ધારાસભા. અને રાજ્યનું વડું મથક કોને કહેવાય? તો એ પાટનગર છે, બરાબર. હવે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાના છે, બરાબર છે. તો તમને આવડે જ છે તો તમે જાતે ગોઠવી દેજો, અને આ તમારું હોમવર્ક છે. ઓકે, સો એક નોટબુકમાં કમ્પ્લીટ કરી દેવાનું છે. નેક્સ્ટ આપણી FA2ની એક્ઝામ આવી રહી છે, બરાબર, એમાં 4, 5 અને 6 ચેપ્ટર કમ્પલસરી પૂછવાના છે, સિલેબસ છે આપણો. ઓકે, સો ધ્યાન રાખીને તમે તૈયારી કરજો. જે ન સમજાય તે તમે મને ઓનલાઈન ક્લાસમાં પૂછવું હોય તો પૂછી શકશો. ઓકે, ત્યાં સુધી હોમવર્ક કમ્પ્લીટ કરો, ઠીક છે, બાય.